જે પ્રકારનો પરિણામ આવ્યું છે કઈ પ્રકાર આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીનો આખા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ભવ્ય વિજય થયો છે આજે વિરમગામ વિધાનસભામાં વિરમગામ નગરપાલિકામાં છત્રીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લડતી હતી એમાંથી બાવીસ સીટો ઉપર ભવ્ય વિજય થયો છે અને સોળ સીટો ઉપર કોંગ્રેસ લડતી હતી ત્યાં સાવ કોંગ્રેસનો સફાયો થયો છે જીરો મત એ કોંગ્રેસને મળ્યા છે અને બાર અપક્ષ જીત્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીની વિરમગામ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી આવી છે અને એનો આનંદ એ આખા પંથકમાં દરેક આગેવાનો અને કાર્યકર્તાઓમાં છે બેન આનંદ ક્યાંક ઓછો બેઠક ઉપર કોંગ્રેસ જીતી ગયું અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેની બેઠક હતી અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિરમગામ વિધાનસભાની આઠ બેઠકો એમાં વિરમગામની ચાર બેઠકોમાંથી ત્રણ ભારતીય જનતા પાર્ટી જીત્યું અને એક શાહપુર બેઠક ઉપર જીતી શક્યા નથી અને જે પ્રમાણે માંડલ તાલુકા પંચાયત તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને બેઠકો જીત્યા દેત્રોદ તાલુકામાં પણ બંને બેઠકોમાંથી એક જીતી ગયા એકમાં મતગણતરી ચાલુ છે પરંતુ જીત તરફ જઈ રહ્યા છે એટલે આઠમાંથી સાત જિલ્લા પંચાયતની સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતે છે આપની વાત સાચી છે શાહપુર અમે ઘણી મહેનત કરેલી પરંતુ શાહપુર સીટ જીતી શક્યા નથી એ આદિવાસી સમાજના બેન કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા છે અને પ્રમુખના કેન્ડિડેટ છે એ અમારું દુર્ભાગ્ય કહેવાય પરંતુ હજી આગામી સમયમાં જોઈશું કે કેવી રીતની જિલ્લા પંચાયતમાં શું કારણ કે એ અમારા પ્રદેશના નેતાઓ અને જિલ્લાના પ્રમુખશ્રી અને પ્રભારીઓ બધા નક્કી કરશે કે આગામી શું રણનીતિ હોઈ શકે પરંતુ તાલુકા પંચાયતમાં પણ વિરમગામમાં બહુમતી તરફ જઈ રહ્યા છીએ

એ હંમેશા કોંગ્રેસ જ જીતી છે ભારતીય જનતા પાર્ટી ક્યારેય જીતી નથી ખૂબ મહેનત કરી વન ટુ વન મિટિંગો પણ કરી ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો સભાઓ પણ ઘણી કરી પરંતુ કોઈ કારણોસર એ અમે જીતી શક્યા નથી એટલી અમારી ચૂક રહી ગઈ છે અમે આગામી સમયમાં શું કરી શકીએ જોઈએ છીએ